અને કરેલ રોજ થઈ જાવ કે ન થાય તો પૂછી લેવાનું ઉંદરાવાનું નહીં
તો આ રીતે ત્રિકોણાકાર જે તકતી હોય લેમિના હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર શું છે
કોઈ સાધુને સમાધાન અને નિપટીમાં વિભાજન કરી નાખો એ પટીના જે કેન્દ્ર પર મધ્ય બિંદુને જોતી રેખા મધ્યગા કહેવાય બધી મધ્યગામાં જ્યાં છે ને એ મધ્ય બિંદુ મધ્ય કેન્દ્ર એ જે બધી મધ્યગા હોય એ બધી મધ્યગાઓ જ્યાં છે ને એ મધ્ય કેન્દ્ર કહેવાય એ મધ્ય કેન્દ્રને દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય સમજ્યા સમાન રીતે દ્રવ્યનું વિતરિત થયેલું હોય આ તકતીમાં દ્રવ્ય સમાન રીતે વિતરિત થયેલું હોય આપણે હજુ કરી શકીએ તો બે મિનિટ તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત થિયરી અને આ ઉદાહરણ બે ખાસ કરી લેજો.